नमस्कार मित्रों, बीआर वरिया चैनल में तमारा बधानुं स्वागत छे। ज्यां तमने मळे छे स्पर्धात्मक परीक्षा लगता अगत्यना वीडियो, अगत्यनी माहिती अने तमाम सरकारी भरतीना न्यूज। तो मित्रों, छेला घणा समय पछी आजना दिवसे थोड़ा केवा सारा समाचार मळेला छे टाट भरतीने रिलेटेड। जी मित्रों, तमने बधा लगभग छे व्हाट्सअप ग्रुपमां अने बीजा बधा तमाम ग्रुपमां छे ए माहिती मळी ज गई छे, मतलब सारा समाचार बाबतनी जे कंई पण न्यूज आव्या छे ए, अथवा तो एम कही शकाय कि सोशल मीडियामां जे अत्यारे टाट भरतीने लईने जे एक इमेज जे वायरल थई छे ए इमेज विशे थोड़ीक आपणे आजना वीडियोमां चर्चा करवाना छे। तो मित्रों, ए जे कंई पण इमेज आवेली छे तमे अत्यारे स्क्रीन पर जोवो छो, तमने ख्याल छे, मतलब जोई लेजो आ प्रकारनी इमेज एक मतलब व्हाट्सअप चेट एक वायरल थयुं छे जेनी अंदर छे 9, 10, 11, 12 सरकारी भर्ती पूरी दिवाळी पहेला कर देशे एनी उल्लेख करेलो छे। प्लस 11, 12, 9, 10 ग्रांटेडनी जाहेरात छे ए, तो मतलब जाहेरात अने जे कंई पण कामगीरी छे ए फेब्रुआरी सुधीमां बधुं पूरुं करी देशे एवुं आमां उल्लेख करेलो छे। जे कोई पण मित्रो आमां ओलो चेट करेल छे, नाम तो एमां ઉપર તો નામ ડિલીટ કરી દેલું છે, મતલબ જે કંઈ પણ ટૂંકમાં તમને વાત કીધું આમાં જે કંઈ પણ વાત કરેલ છે તો કે પીએમએલ 2 છે એ મંગળવાર સુધીમાં અપલોડ થઈ જશે। સૌથી અગત્યની સારા સમાચાર આ વસ્તુ છે, પીએમએલ 2 અપલોડ થઈ જશે મંગળવાર સુધીમાં। બીજી વાત તો કે સરકારીની ભરતી જે કંઈ પણ છે એ દિવાળી આસપાસ છે, બધી પ્રક્રિયા દિવાળી આસપાસ બધી પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે સરકારી ભરતીની। ત્યારબાદ અમુક ઇસ્યુ હતા, વહીવટી પ્રોબ્લેમ અમુક કારણ હતા, એને કારણે જે કંઈ પણ ભરતી પ્રક્રિયા હતી એ લેટ થઈ હતી। 1-8 જીઆરની વાત નથી થતી, બીજા કોઈ ટેકનિકલ ઇસ્યુ હશે, વહીવટી ઇસ્યુ એને કારણે વાત થાય છે। તો એ ઇસ્યુ હતો એને કારણે એટલો સમય લેટ થઈ ગયો છે, પણ એ બધા પ્રોબ્લેમ હવે સોલ્વ થઈ ગયા છે એટલે ભરતી પ્રક્રિયા ઝડપથી પૂરી થઈ જશે। અને ત્યારબાદ વાત કરી તો કે 9-10 સરકારીવાળા હાજર થયા બાદ એના બાદ 11-12 ગ્રાન્ટેડનું ડોક્યુમેન્ટ કરશે, અને 11-12 ગ્રાન્ટેડવાળાને હાજર કરી 9-10નું ડોક્યુમેન્ટ કરવાના છે। અને ગ્રાન્ટેડમાં આ અગત્યના અગત્યની વસ્તુ છે, ગ્રાન્ટેડમાં 31-10 સ્થિતિએ નિવૃત્ત શિક્ષકોની જગ્યા એડ કરવાનું કામ હમણાં ચાલુ કરશે, અને પીએમએલ 2 આવશે એવું વેબસાઇટ પર પણ હમણાં મૂકવાના છે। હાલ ગ્રાન્ટેડની માંગ કરશો તો જગ્યાઓ કપાઈને આવશે અને ફેબ્રુઆરીમાં બધું પતાવી દેશે, આવો મતલબ એક પ્રકારનું ચેટ જાહેર થયું છે। એટલે ઘણા ખરા આ પ્રકારનો જે ચેટ સાંભળીને મતલબ વાંચીને ઘણા ખરા એવું લાગે છે કે આ ફેક છે, ખોટી માહિતી છે, ખોટી વાત છે। તો તમામ મિત્રોને કહ્યું છે આ વસ્તુ ફેક નથી, સાચી માહિતી છે એક રીતે જોઈએ તો, કેમ કે આના રિલેટેડ આવા જ મેસેજ, આવી જ માહિતી છે, આવા જ ન્યૂઝ છે એ 4-5 દિવસથી વહેતા બી થયા છે। ઘણા ખરા લોકો મતલબ જે એક્ટિવ મેમ્બર હશે એ લોકોને આ પ્રકારના ન્યૂઝ મળેલા છે તે કે સરકારીની ભરતી જે કંઈ પણ છે 9-10, 11-12 એ દિવાળી સુધીમાં પૂરી કરી દેવામાં આવશે, અને દિવાળી પૂરી કર્યા બાદ છે એના પછી 11-12 અને 9-10 ગ્રાન્ટેડની જાહેરાત ફોર્મ જે કંઈ પણ છે એની પણ બધી પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે એવો ઉલ્લેખ થતો હતો। મતલબ એવી માહિતી ફરતી થઈ હતી 4-5 દિવસ પહેલાંની વાત કરું છું, અત્યારની વાત નથી કરતો, 4-5 દિવસ પહેલાં આ માહિતી આવી હતી, અને 4-5 દિવસ પછી આજે આ પ્રકારનો આજે સ્ક્રીનશોટ તમે જોયો એ પ્રકારનો સ્ક્રીનશોટ જાહેર થયો છે। મતલબ ટૂંકમાં કહીએ તો એકંદરે છે એ બધી બાબતો એક જ તરફ ઇશારો કરે છે કે દિવાળી સુધીમાં તમામ ભરતી પ્રક્રિયા આપણી સરકારીની જે છે એ પૂરી કરી દેવામાં આવશે, એટલે એક રીતે જોઈએ તો એ સારી વાત છે। અને પ્લસ બીજી પણ અગત્યની વસ્તુ, વેબસાઇટ છે એ ચાલુ થઈ છે, વેબસાઇટ અપડેટ થવાનું બી ચાલુ થઈ ગયું છે। અત્યાર સુધી વેબસાઇટ બંધ હતી તમને ખ્યાલ છે મુજબ, પણ હવે વેબસાઇટ ઓપન થાય છે। વેબસાઇટની અંદર બે જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે, એક આ ચેટ જેમાં લખ્યું છે મુજબ પીએમએલ 2 પ્રસિદ્ધ કરવામાં આવશે એવી જાહેરાત મૂકવામાં આવશે, એ જાહેરાત તમે સ્ક્રીન પર જોવો છો એ પ્રકારની જાહેરાત મુકાઈ ગઈ છે, બરાબર આ એક વસ્તુ। બીજો અગત્યનો સુધારો એ થયો છે તો કે 1-8 જે જીઆર હતો એ જીઆર ત્યાંથી રિમૂવ કરી દેવામાં આવ્યો છે, એની જગ્યાએ નવો જીઆર જે કંઈ પણ આવ્યો છે એ ઠરાવ મૂકી દેવામાં આવ્યો છે। એટલે આ બે બાબત જોવા જઈએ તો સરકારી ભરતીની પ્રોસેસ હતો તો ભરતી પ્રક્રિયાની પ્રોસેસ છે આગળ ચાલે છે, એટલે પ્રોબ્લેમ નથી કોઈ વસ્તુનો, અને જે કીધું એ મુજબ વહીવટી પ્રોબ્લેમ નો ડાઉટ કોઈ હશે તો એ સોલ્વ થઈ ગયા છે, તો ભરતી પ્રક્રિયા હવે ઝડપથી પૂરી કરી દેશે દિવાળી સુધીમાં। પ્લસ અગત્યની વસ્તુ ગ્રાન્ટેડવાળાની, કેમ કે હવે તો નવા ડિગ્રીવાળા એડ થઈ જ જવાના છે, કારણ કે રિઝલ્ટ ઘણા ખરા યુનિવર્સિટીમાં આવી બી ગયા છે અને થોડાક સમયમાં બી બાકીની યુનિવર્સિટીના બી આવી જવાના છે, બરાબર આ એક સિચ્યુએશન છે। તો રહી વાત હવે તો કે જે કંઈ પણ જગ્યાઓ અગાઉ હતી જો અત્યારે હાલમાં એની કોઈ માંગણી કરવામાં આવશે, રજૂઆતો વારંવાર કરવામાં આવશે તો હાલની અગાઉની જગ્યાઓ જે કંઈ પણ હશે એ પ્રમાણે ભરતી કરી દેવામાં આવશે, તો તમારે બધા જૂના જે ઉમેદવારો છે એ બધાને નુકસાન થશે। એટલે ગ્રાન્ટેડની જાહેરાત જે કંઈ પણ આવવી જોઈએ અથવા તો ગ્રાન્ટેડની ભરતી આવે 31-10 આધારે, 31-10 એટલે આ મહિનાના અંત સુધીમાં જેટલા શિક્ષકો નિવૃત્ત થાય છે, કેટલી જગ્યા ખાલી રહે છે એના આધારે એ ભરતી કરે તો જ તમને બેનિફિટ થવાની શક્યતાઓ છે, કેમ કે
એટલા શિક્ષકો નિવૃત્ત થયા છે તો એ જગ્યાઓ આમાં એડ થઈ જશે. ગ્રાન્ટેડ ભરતીની વાત કરું છું, સરકારી તો એક સાઈડમાં રહી ગઈ છે તો બધી પ્રોસેસ મતલબ એક જોઈએ તો એ વસ્તુ તો પતી જ ગઈ છે. ગ્રાન્ટેડની વાત થાય છે એટલે ગ્રાન્ટેડ મિત્રો તમામ મિત્રોને કહું છું બહુ અત્યારે ઉહાપોહ નહીં કરો કે ચાલો ભાઈ અમારે રજૂઆત કરો માંગણી કરજો. 31-10 પ્રમાણેની માંગણી કરી શકાય, નો ડાઉટ એ વસ્તુ કરવું હોય તો કરી શકાય કે 31-10 પ્રમાણેની જગ્યા પ્રમાણે ભરતી કરવામાં આવે. આમાં પણ એ જ લખેલું છે કે 31-10 પ્રમાણેનું કામ ચાલુ થશે. અને ગઈકાલ કે પરમ દિવસે તમને ખ્યાલ છે જૂનાગઢનો કોઈ એક પરિપત્ર બી જાહેર થઈ ગયો હતો, મતલબ કે જગ્યા મંગાવવા બાબતનો ગ્રાન્ટેડ શાળાનું, તો એ પ્રોસેસ પણ ચાલે છે, નથી ચાલતી એમ નહીં. એટલે મનમાં એક રીતે જોઈએ તો નિરાતનો હાશકારો અનુભવો, કેમ કે ભરતી પ્રક્રિયા પૂરી કરશે અને કરશે. તે આ બધી વાતો જેટલી મને બી જેટલી વાતો મળે છે, હું બે દિવસ પહેલાં તમને વિડીયો બનાવીને માહિતી આપવાનો હતો તે કે ભરતી પ્રક્રિયા વિશેની જે કંઈ પણ અટકળો ચાલે છે, જે કંઈ પણ માહિતી આવી છે તમને આપવાનો હતો. પણ આ જે કંઈ પણ માહિતી છે આને રિલેટેડ આ બધી પ્રકારની જ માહિતી એ સમય દરમિયાન આવતી હતી, આમાં ખાલી થોડોક ફેરફાર આવ્યો છે. એટલે સાથોસાથ તમને આ બધી માહિતી એક જ વિડીયોમાં આપી દઉં છું જેથી તમને પૂરેપૂરી માહિતી મળે કે દિવાળી સુધીની જે વાત થાય છે એ નો ડાઉટ સાચી વાત છે. 2016ની ભરતીનો ગ્રાન્ટેડ વાળો જે હતો એ 5મા રાઉન્ડની પ્રક્રિયા પૂરી થશે તરત જ, મતલબ એના થોડાક સમય પછી જ સરકારની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તો જો તમે જુઓ છો ગ્રાન્ટેડની 5મા રાઉન્ડની પ્રક્રિયા ઓલમોસ્ટ ઘણી બધી પૂરી થઈ ગઈ છે તો આગળની પ્રોસેસ હવે સરકારીની કરશે, તો એ વાત સાચી પડે છે. દિવાળી સુધીમાં ઘણા ખરાને હાજર પણ કરી દેશે, એટલે કે નોકરીનો ઓર્ડર પણ મળી જશે, તો એ વાત પણ એક રીતે જોઈએ તો સાચી બનશે. એટલે ચિંતા નહીં કરો, ઉહાપોહ નહીં કરો. તમને મતલબ જે કોઈ પણ નો ડાઉટ ઘણો બધો સમય વીતી ગયો છે, હું સમજું છું એ વસ્તુ. સિચ્યુએશન જે કંઈ પણ છે, પરિસ્થિતિ છે, આપણે અનુભવીએ છીએ, મને ખ્યાલ છે એ વસ્તુનો, કેમ કે મેં પણ એ વસ્તુનો સામનો કરેલો છે, અનુભવ કરેલું છે. પણ એટલી બધી લાંબી પ્રોસેસ જે કંઈ પણ છે એવો અનુભવ તો નહોતો કરેલો, પણ આ ઘણો સમય નીકળી જશે. પણ હા, હવે ટૂંક સમયમાં જે કંઈ પણ છે એ ભરતી પ્રક્રિયા લાગતું, એટલે કે દિવાળી સુધીમાં મોટાભાગની જે કંઈ પણ 9-10-11-12ની જે કંઈ પણ પ્રક્રિયા છે એ પૂરી કરી દેવામાં આવશે. એટલે ચિંતા નહીં કરો. ત્યારબાદ ગ્રાન્ટેડનું જે કંઈ પણ માં કીધું એ મુજબ ફેબ્રુઆરી સુધીમાં પૂરું કરી દેવામાં આવશે. તો બસ મિત્રો, આજ વાત હતી આપણે આજના વિડીયોની અંદર. આશા રાખું છું વાત સારી લાગી છે. વિડીયો તમને ગમ્યો હશે, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રો સુધી માહિતી પહોંચવા માટે વિડીયોને શેર જરૂર કરી દેજો, અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં. અને મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. અને તમારે કોઈ કોન્ટેક્ટ કરવો હોય, કોઈ મેસેજ પહોંચાડવો હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો, જેથી ત્યાં પણ તમને હું રિપ્લાય આપી શકું. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.